ઇમાજ ગુદબાનું સાનિધ્યમ તમને મને મળ્યું હોય, અને એટલે કહેવું પડે કે પછી મિત્રો માં ગમી હોય, આવડ હોય, ખોડિયાર હોય, ચામુંડા હોય, પીઠળ હોય, નાગબાઈ હોય, સુનલ હોય, કે પછી રાવણની માં કૌશલ્યા હોય, કે કૃષ્ણની માં દેવકી કે જશોદા હોય, કે તમને મને જન્મ દારીમાં જનેતા હોય, પણ મૂળ તત્વ એક જ છે. અને એટલે કહેવું પડે કે મંદિર જૂના, એની મૂર્તિ જૂની, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના જૂના. પણ માનું સાનિધ્ય મળ્યું, માનો ખોળો મળ્યો, એટલે ખેતસી મિશ્ર નામનું ચારણ ગઢવી એક બહુ સરસ માનું છપાકરું લખે, અને ઈ માને યાદ કરી અને કાર્યક્રમ શરૂઆત કરીએ કે અરજ કિરાય આવી સુગતિ અદે અને ગરજ વે પડી છે દેવ દાદી, પણ નઠે ની આવજે રૂપતી આવરા, ઈડેરિયા વડેણા દેવ દાદી દાયતો પ્રતિસા દેશના ગોતવા દાખલા રક્ષા કરતી દી દેવી, આજ મુરત મારા પૂરણ કેન માવડી જગોયા મેહા સીધો ગણી સેવી, અને ઠાણ દોસો લોક મે ઠાપણા ઠારા, અને મહારો વસીલો તુજ માતા, પણ બીજગર સેવકા હવે તું ઉજાળી ઉછાણું જાણશો સર્વ વાતા, તો કહેરી ચેલો ડારી અને સેલસુ સહાયતા કરે ચંડી, પણ ભલે લે કુંડલા કાન મે ભવાની, જળે લે હાર લો તે ચંડી, અને લોબડી છિછરા ઉતન મે રખિયો, અને હાથ મે ડમલુ હાય હાલી, પણ ગમરોળી ભૂતલા જગાવે ભુજાળી, અને માયાળી ભેળિયો ઓઢ માથે એ વાદલા ઢોલ રંજોડ તો વજાળે, અને સદાય જોગણી સર્વ થાય જો, પણ કિલોલા હાસલે લાસલે કરંતી, અને ફરંતી ભૂદળી સોય ફેરા, એ 84 ચારણા 90 લાખ ચંડિકા, અને ડારતી દહીતા તના ડોરા, પણ જોધપુર ઉદયપુર બિકા માવડી અને લોબડી પછાર પછી હાથ લંબા અરજ કિરાય આવી સુગતિ યોધી અને ગરજવે પડી છે દેવ દાદી, ઈ માનું સાનિધ્ય મળ્યું છે. એ દાદા વછરાજ નું સાનિધ્ય મળ્યું છે કે ભલ ઘોડા ભલ ભંકડા હલ બાંધવાય જોઈ હથિયાર, પણ જાદી ફોજમાં જીકવું જેને મરવું એક જ વાર, ઈ દાદાનું સાનિધ્ય મળ્યું છે. અને ઈ દાદાના પેઢમાં ઈ દાદો એમ કહેવા છે કે જ્યાં સાક્ષાત બિરાજતો હોય, અને ઈ મિત્રો દેશને માટે કઈક કરી ગયા છે, દેશને માટે એમ કહેવા છે કે લડી ગયા છે, બેનો દીકરીઓ માટે લડી ગયા છે, ગાયો માટે લડી ગયા છે, તયે તો આ દેશના માણસો છે ને મિત્રો, ઈ હરખી રીતે હુઈ હગે છે, રાતે નિંદ્ર કરી હગે છે. હા, ઈ દાડો સાક્ષાત એમ કહેવા છે કુતિયાણાના પેઢની માલિપા બિરાજતો હોય, કુતિયાણા ગામમાં બિરાજતો હોય, અને ઈ દાડાના સાનિધ્યમાં માના સાનિધ્યમાં વંદન કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરી. પણ સૌ પ્રથમ એક વાત કરવી છે કે જાવા ધર્મના કામ થતા હોય ત્યારે કોઈને કેવું પડે કે ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી માણસનું માન વધે, પછી સબ વધત વધત વધ જાય, પણ જો ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે મન ઘટે, મન ઘટે પછી માણસનું માન ઘટે, ને પછી સબ ઘટત ઘટત ઘટ જાય. ઈ આવા ધર્મના કામ થતા હોય, આજે હવન હતો, વટુક ભોજન, આવા ઘણા કામો ખબર નથી, પણ છતાંય દાદાના પેઢમાં જ્યારે સંતવાણી માટે દાદાના હળા રજૂ કરવા માટે જ્યારે એમ કહેવા છે કે કલાકારો જે કેમ કહેવા છે હુના નિહાકરે બાંધીને કદાચ લઈ આવો તો ન આવે એવા અલીખમ કલાકારો સ્ટેજ ઉપર એમ કહેવા છે કે ઉપસ્થિત છે, ત્યારે સૌ પ્રથમ તમને કલાકારોની ઓળખાણ આપી દઉં. કચ્છ કાઠિયાવાડ હાલાર બરડો બારડથી માંડી અને મહારાષ્ટ્રની ધરતી નહીં પણ વિદેશની ધરતી ઉપર એમ કહેવા છે કે જેને સંતવાણીના શિલા પડ્યા છે, ભજનોની દુનિયામાં, કેસેટોની દુનિયામાં, અત્યારે ટીવીના જમાનામાં બહુ જેનો કહેવા છે જબરું નામ એવા ઓસમાળભાઈ મીર, એમને જોરદાર તાલીઓના ગુલગુલાટથી એકવાર વધાવી લ્યો. હા, ઘેલનો ડાયરો છે ભાઈ, પાછું ભૂલાય નહીં હો. ઓસમાળભાઈને હજી એકવાર જોરદાર તાલીઓના ગુલગુલાટથી વધાર્યો, બરાબર સંભળાણી નથી. ઓસમાળભાઈ પહેલીવાર કુતિયાણામાં આવ્યા છે, એવા બીજા એક બેન લેડીઝ કલાકાર બેન બહુ જેનો એમ કહેવા છે જબરું નામ, અને કેસોટીની દુનિયામાં, ભજનોની દુનિયામાં, ડાયરા ઉપર એમ કહેવા છે કે આજે જે કાંઈ ભજનોમાં આપ જેને અવારનવાર સંતવાણીમાં સાંભળતા હશો એનું બહુ જબરું નામ એવા સંગીતાબેન લાબડિયા, એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમને જોરદાર તાલીઓના ગુલાલથી એકવાર વધાવી લ્યો. પાછળ લગભગ સંજીવ કાકા કોઈને સંભળાતું નથી લાગતું, આટલું બધું તાલીનું કહીએ તો કોઈ પાડતો નથી, મફત છે ભાઈ, એમાં કાંઈ ટેક્સ લાગે ને તો અમને આપી દેજો, અમે ભરી દેવું. બહુ જબરું નામ એવા બેન શ્રી સંગીતાબેન લાબડિયા, એમને હજી એકવાર જોરદાર તાલીઓના ગુલાલથી એકવાર વધાવી લ્યો. તબલા ઉપર સંગીત આપે છે
ફોણિયા ઉપર એમ કેવા છે જેની છાપી પડે ને તો ધરતી ધ્રુજવા માંડી જાય. હા, એવા તબલાના તરવૈયા અમારે સબીર ઉસ્તાદ એમને જોરદાર તાલીના ગુલડારથી એકવાર વધાવી લ્યો. એમની બાજુમાં બેઠા છે ઓસમાણભાઈના નાના ભાઈ એવા અયુબભાઈ મીર, ઈ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાલીના ગુલડારથી એકવાર વધાવી લ્યો. બેંજા ઉપર સંગીત આપે ધીમા ધીમા વગાડે તારા વાગે છે કાળજામાં ટેરવા, એવા બેંજાના બેતાજ બાદશાહ હિતેશભાઈ ગોસ્વામી ઈ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાલીના ગુલડારથી વધાવી લ્યો. અને મંજીરાના તો બે માની ઘર છે કે જે પાસેરના મંજીરાને જે ફોનાના કરીને બતાવે. હા, સંતવાણીમાં ભજનોમાં જતા હશે ને ખબર હશે કે સંતવાણીમાં છ રાગ છે અને ઈ છ રાગની છ છ પત્ની એટલે કે 36 રાગીની. એની સામે કવિએ 36 પ્રકારના વાજિંત્રો કીધા, કરતાલ કામુચક વર્ણ પુંગી પિંગી પ્રગા પાવો બીરબર બસુ બાસ બંસરી સંગ સિંગી રણસિંગી ભેરી તુરી ટંબુ ડબ ડાક ડમરુ ઝાંઝર જાન મંજીરા. ઈ આ છેલ્લા મજીરા અને ઈ પાસેરના મજીરાને ફોનાના કરીને બતાવે એવા યુસુફભાઈ અને જગદીશભાઈ એ બંને મિત્રોને જોરદાર તાલીઓના ગુલાલથી વધાવી લ્યો. અને તમે જ્યાં બેઠા છો, હા હજી અમારે એક નામ ભૂલાઈ ગયો, બહુ જબરું નામ. હા, મજીરાના માણીગર અમારે ફકીર ઉસ્તાદ એમને જોરદાર તાલીઓના ગુલાલથી એકવાર વધાવી લ્યો. અને આપ જ્યાં બેઠા છો ત્યાં આપને સારી રીતે સંભળાય એવા જુનાગઢથી અમારે જય સાવુન સંજીવભાઈ જોશી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાલીઓના ગુલદારથી વધાવી લ્યો. જુનાગઢથી અને કુતિયાણા બે જગ્યાએ જેને એમ કહેવાય છે ધામા નાયકા છે એવા જે એમને કચકળે કંડાળે છે એવા ધરતી સ્ટુડિયો સવદાસ પરમાર એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાલીઓના ગુલદારથી એકવાર વધાવી લ્યો. અને આજ એનું તો અમારે ખરેખર ધ્યાન રાખવાનું છે હવાર સુધી. અને મારી ઓળખાણ આપી દઉં કે હું તો નાનો કલાકાર છું, જુનાગઢમાં રહું છું અને દિવ્ય જેઠવા મારું નામ છે. આપને જ્યાં સુધી મજા આવશે આનંદ આવશે ત્યાં સુધી સાહિત્યની જોક્સની હળવી હળવી વાતો લઈ અને આપને આનંદ કરાવતો રહીશ. પણ એમનું સાનિધ્ય મળ્યું છે બેને બહુ સરસ માના ભાવ રજૂ કર્યા, દાદા નારા હળા રજૂ કર્યા. પણ મેં આગળ વાત કરી એમ ભલ ઘોડા ભલ વંકડા હલ બાંધવા એ જોઈએ હથિયાર, પણ જાજી ફોજમાં જેને જીકવું એને મરવું એક જ વાર. વલ ગોળા વલ વંકળા અને હલ બાંધવા એ જોઈએ હથિયાર, એવા સુરવીર વીર વછરા દાદાના સાનિધ્યમાં તમે નો બેઠા છે. ત્યારે દાદાની એક વાત કરવી છે, પછી માની વાત કરવી છે કે બાપી દાડો કોણ, એની સુરવીરતા શું એની વાત કરવી છે. પણ આ બાજુ જે કોઈ મિત્રો થોડીક શાંતિ રાખવા વિનંતી, કારણ કે એક તો આમાં અમારે મોઢે બોલવું એમ, હા ને અમારી પાસે કઈ બૂકું ન હોય, તમારી સામે નજર કરીને અમે બોલતા હોય એટલે પાછળ જે મિત્રો વાતો કરે એને વિનંતી થોડીક શાંતિ રાખજો એટલે અમને બોલવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે. પણ એવો દાદાનો એક પ્રસંગ કરવો છે, એમની સુરવીરતાનો પ્રસંગ કરવો છે કે જેથી માનવને માલી પાય વીર વછરા જેમ કહેવા છે કે ચોરીના ચાર ફેરા ફરવાની જેથી તૈયારી કરે અને એમાં કોઈ ચારણના આઈમાં છે એ ભેળીઓ ઉડાડતા ઉડાડતા એમ કેવા છે ખમકારા કરતા કરતા એ આયા આવી અને વીર વછરાજના આઈ માંડવની માલિપા એટલું કીધું. શું કીધું? કે ધણરિયું ધણ સે રૂમાને ડૂબાઈ રહ્યા થા પણ જેની દૂધે આજ દીવા વળે અરે મારી બેગડ નો આવી બાપવા છરા. કે ધણરિયું ધણ સે રૂમાને ડૂબાઈ રહ્યા ખાખરે પણ જેની દૂધળીએ દીવા ભરે મારી વેગળ નો આવી બાપ વાછરા. હે બાપ વાછરા, તમારા જેવા સુરવીરોના રહેતા, તમારા જેવા સુત્રીઓના રહેતા, તમારા જેવા દરબારોના રહેતા એમ કહેવા છે કે બારવટિયાઓ છે એ ગાયુંનું ધણ વારી ગયા. અને તેથી વીર વછરાજી માંડપમાં ઉભા ઉભા એટલું કીધું કે હે માં, તમને કદાચ કઈક તમારી કઈક ભૂલ થઈ છે, બારવટિયાઓ ગાયુંનું ધણ નથી વારી ગયા, પણ આપ એકવાર ગામમાં જોઈ આવો, પાદરમાં જોઈ આવો, તમારી ઘેરે જોઈ આવો, કદાચ તમારી ગાય આવી ગઈ હોય.
ક્યાંક રખડતી ભટકતી ક્યાંક વહી ગઈ હોય, ભૂલી પડી ગઈ હોય, એટલે તમારી ઘેરે પાછી આવી ગઈ છે. તમે જોયાવો અને આઈ માં એમ કહેવા છે, ગલગરતી દોટ મૂકી ઘેરે જોયું, ગાયને ન પાડી. ચા પાણી નો હમણાં થોડીક વાર માંડી વાર જો, આમાં હું પાછું અમે બોલીએ ને પાણી ફરે છે. હા, બધું માથે થી જાય. વીર વચરાજી એટલું કીધું કે માં તમે ઘેરે જોયા આવો, કદાચ તમારી ગાય આવી ગઈ હોય, ન્યા ન હોય તો પાદર માં જુઓ, ગામ માં જુઓ, જંગલ માં જોયા આવો, કદાચ તમારી ગાય હોય, ગામની ગાયો બારવટિયાઓ વારી નથી ગયા. તેથી માં એમ કહેવા છે, ગામમાં જોયું, ઘેરે જોયું, પાદરમાં જોયું, અને ક્યાંય ગાયને ન ભાડી, એટલે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લાલ ઘમ જેવી એમ કહેવા છે કે આખું થઈ ગયેલી ઈ ભેડિયો ઉડતો આવે, ગળગળતી દોટ મુક્તિ એમ કહેવા છે. તેથી માં હેલી આવે અને અંતે માના મોઢામાંથી એટલા શબ્દો છૂટા, શું કે પોપટ ને પારે વડા તણી ને તું તો રાણા ય રમતું જ મે અને દરવા ખાંડા કે રાખે અરે ઓરી બેગડો કારણવા છરા. હે બાપ, તમારા જેવા સુરવીરોને, તમારા જેવા દરબારોને, તમારા જેવા ક્ષત્રિયોને આ પોપટને પારાવડા તણી વાતું ન શોભે. બાપ, તમે તો સુરવીરો છો, તમારાથી આવી વાતું થાય નહીં. અને એટલા શબ્દો વીરવચરાજ ને કાને પીડા ને કહેવા છે કે જ્ઞાન માંથી તલવાર ખેંચી અને છેડા છેડી ઉપર એમ કહેવા છે કે તલવાર નો ઘા કર્યો, છેડા છેડી છૂટી પડી. અને મિત્રો, પલકવાર ની માલી પાતો એમ કહેવા છે કે ઘોડા ને એડી મારીને બકાગ જમ કરતી ઘોડી ઉલરી, અને પલકવાર ની માલી પાતો ઘોડી મિત્રો ક્યાંય દેખાણી નહીં. અને મંડપ ની માલિપા પળ બંધાઈ ગયા. કહો વીરવચરાજ ક્યાં, વીરવચરાજ ક્યાં? તાતો બાપી સુરવીર એમ કેવા છે કે જ્યાં બારવટિયાઓ ગાયું નું ધણ વારી જાતા હતા, ન્યા જઈ અને ઘોડી આડી નાખી. એ હામ જે હામ હામી બાકાજીક બાકાજીક બોલી, ધળ વગર ના માથા, માથા વગર ના ધળ. અને એમાં ઘણા બારવટિયાઓ કપાણા, અંતે વીર વચરાજ છે વીર ગતિ ને બાપ પ્રાપ્ત થયા. અને એવા સુરવીરો માટે કેવું પડે કે ભલ ઘોડા ભલ વંકડા હલ બાંધવાઈ જોઈએ હથિયાર, પણ જાજી ફોજમાં જીકવું એને મરવું એક જ વાર. ઈ સુરવીરો પણ માનું સાનિધ્ય મળ્યું. અને હમણાં બેને બહુ સરસ દુવો ગાયો, આવળો તાળી આણ લાજાળું લોપે નહીં, અને ભરે ડગલું બાણ ઈ કુંવર કશ્યપ તના જાવર તારી આણ લાજાળું લોપે નહીં. આ દુવો ઘણી બધી વાતો આમાં થઈ છે આ દુવા ઉપર, પણ સચી ઘટના મામળિયા ચારણની હાથ દીકરીઓ અને એક દીકરો, એમાં મોટી આવળ નાની ખોડિયા અને એક ભાઈ જેનું નામ મેરુ મેરખિયો. અને ઈ મેરખિયાને જેને એમ કહેવા છે કે સરપડંસ થયો, ઈ ખોડિયાર છે, ઈ પાતાળની માલિપા કુંભ લેવા ગઈ અને બરાબર દાડો ભાસ્કર આચમવાની તૈયારી કરે. અને તેદી માં આવડે દાડા ભાસ્કર હમુ બે હાથ જોડીને એટલું કીધું તું કે આવડ તારી આણ ને લાજાડું ઈ લોપે પણ ભરે નડગલું જે હરે બોતો કુવર કશ્યપ તણા ઈ માવળ. અને ઈ આવળ ના શબ્દો દાદા ભણ ને એમ કેવા છે કાને પીડા. પણ મિત્રો, પૃથ્વી ના એમ કેવા છે કે જે નિયમો છે એને ઉલટા સુલટા કરી દે ને, ઈ આ દેશ ની જગદંબાઓ છે. બાકી દાડો ભાસ્કર એના ટાઈમે જ ઉગે અને એના ટાઈમે જ આથવે, પણ આ દેશની જગદંબાઓ એ દાડા એમ કહેવા છે કે ભાસ્કરને જો મોડો આથમવા માટે મજબૂર કરતી હોય તો આજ પણ વિસાવદરના પાદરની માલિપા ગીરમાંથી કોઈ ચારણની દીકરી હટાણું કરવા માટે આવે અને દાડો ભાસ્કર એમ કહેવા છે કે આથમવાની તૈયારી કરે અને એ દીકરી એમ કેવા છે કે માં છે ઈ પોતાના ઓઢના ને છેડે ગાંઠ વારી અને એટલું કે હે દાદા ભાસ્કર, અમે જ્યાં સુધી નેહડે ન પૂગી જાય ત્યાં સુધી તું આથમી તો તને આવડની આણ છે ને હજી દાદો ભાસ્કર આથમતો નથી. ઈ માં જોગ માયા છે. અને એટલે કેવું પડે કે સુની સાધી આવડ માતના રવિ રાજ પણ થંભી ગયા એ યણ મોલ હા હા યમ તના માં દિવસ ક્યાં જા તારિયા. ઈ માં છે, ઈ જગદંબા છે. એટલે કેવું પડે
એક મોઢે ને બોલું માં તો તો હાચે નાનપણ હાંભરે પછી મોટેપની મજા બધી મને કડવી લાગે કાગળા અને મોતે નાયડું માંડીયું જેથી જમ જળાફા ખાય પણ છતાં જેના સોરની ચિંતા થાય એને કેમ બિહરીએ કાગળા પણ એટલે સમય મળ્યો હોય તો એક વાર દાદાને યાદ કરી લેવું જોઈએ માં જગદંબાને એક વાર જો યાદ થાય તો યાદ કરી લેવી જોઈએ બાકી તો તમે મિત્રો પૃથ્વીના ગમે ખૂણે જાઓ ચાર ધામની યાત્રા કરો ગંગાની માલીપા સ્નાન કરો અને એટલે તો એક કવિએ બહુ સરસ વાત કરી છે કે દુઈ બેર દ્વારકા ત્રિવેણી જાય તીન બેર અને ચાર બેર કાશી ગંગ અંગ હુતે નાહી તે પાંચ બેર ગયા જાય છ બેર નિમિસાર અને સાત બેર પુષ્કર મેં મંજન કરાય તે ઈ રામનાથ જગન્નાથ બદ્રી કેદારનાથ દસ સ્વર કે દસ બેર પગ હુતે ધાય કે પણ જે તે ફલ મિલે કોટી તીર્થ કે સ્નાન કી એ તે ફલ મિલે એક રામ ગુણ ગાય કે ક્યાંય જવાની જરૂર નથી જો ઘેરે બેઠા બેઠા ખૂણામાં એક વાર રામ બોલાઈ જાય ને તો એ બેડો પાર થઈ જાય પણ તમારા ને મારાથી ઈ નથી થતું એમ હા નકરે બાપો મરણ પથારી પડ્યો હા જિંદગીના છેલ્લા શ્વાસ લઈને ત્રણ દીકરા બાજુમાં ઉભા બાપાને એમ કહે બાપા એક વાર રામ બોલો ને બાપા એક વાર શિવ બોલો ને બાપા એક વાર જય માતાજી બોલો ને બાપો હું તો કે મોટો ગયા તો કે બાપા ઈ આય તમારી બાજુમાં ઉભો તમે રામ બોલો રામ બોલો તમારા પલંગ પાસે તમારા માથા પાસે ઉભો તમે રામ બોલો રામ બોલો બાપો કે તેની ગુડાણા દુકાન હાવ રેઢી આ આખી પેઢી હમણાં હકે લાવવાની થઈ તોય બાપા ની દુકાન ની પીડી છોકરા મુંજાણા કામરી ગયા ને રામ કઈ રીતે બોલાવું આની આખી જિંદગી તો રામ નું નામ નથી લીધું પણ જો આમ નામ ભયો જાય તો આનો અવતાર એડે જાય એટલે આને રામ કેમ બોલાવું એમાં કોઈ કીધું કે કામ કરો ને તો કે હું એ કે આપણી બાજુ મોલા ચિમનભાઈ નથી રહેતા તો કે હા એની ઘેરે એક ગિરનાર માંથી એક માહિત માં પધારે એક કામ કરો એ બાપુ પાસે જાઓ ને એની પાસે ભિક્ષા માગવાનું જે રામ પાત્ર હોય ને એ લઈ આવો બાપાને સામે રાખીને બતાવો પૂછો બાપા હું છે બાબો કહે રામ પાત્ર એમાં રામ આવી જાય આપણે તો ભૂલે કબૂલે રામ બોલાવું છે રામ પાત્ર લઈને સામે આવ્યા બાપાને પૂછ્યું બાપા જુઓ જ્યાં હું છે બાબો હું તો કે સકોરું રામ પાત્ર નો બોલ્યો છોકરા મુંજાણા કે મરી ગયા હું કરવું એમાં કોઈ કીધું કે હજી એક કામ કરો તો કે હું કે બાબો કઈ કઈ ખાઈ જે ભજન માં ગયો છો કઈ કઈ કો કઈ કઈ ભજન માં ગયો એક એક કામ કરો આપણા ગામના બાપો પાસેથી ભજન મંડળી માંથી રામસાગર લઈ આવો અને સામે રાખીને બતાવો પૂછો બાપા શું છે બાપો કહે રામસાગર એમાં રામ આવી જા થોડી ને ગયા બરાબર રામસાગર બતાવ્યો પૂછ્યું બાપા શું છે બાબો હું તો કે તંબુરો ભાગમાં હોય તો જ રામસાગર બોલાય નકર તંબુરા જ હોય તોય છોકરા પાસે હજી એક કામ કરો તો પણ હવે તારો બાપ નું બાકી શું રહ્યું તો કે હજી એક ઉપાય છે તો કે હું કે આપણા જમાય છે ને એનું નામ રામ છે ઈ હમણાં આમ સામે આવીને ઉભા રહે એટલે બાપો ઉભો થઈ જાય ને એમ કે રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા એમાં રામ નું નામ આવી જાય જમાય ને કહો કે મોબાઈલ કર્યો કે ભાઈ જલ્દી આવી જાઉં બાપા બીબાર પીડા હે જમાય પોતાની ગાડી લઈને આવી ગયા એ બરાબર એમ કહેવાશે કે પલંગ પાસે ઉભા રહ્યા એમાં મોટા દીકરાએ પૂછ્યું કે જોવોજી બાપા કોણ આવ્યું તો બાબો પીડ્યો કે પભીનો વર છેલ્લે સુધી રામ ન બોલ્યો હા પરજાયું હારી હોય તો વાંધો જ નથી લ્યો હમણાં મેં એક દેખ બાપાને પૂછ્યું કે બાપા કેટલા દીકરા મને કે હાથ દીકરા હું કહું તો લીલા લેર છે ને મને કે છ જેલમાં છે ને ખરાર છે હવે હવારમાં ચા પીધા વગર એના જામીન ગોતવા બીજું કઈ હા એક બાપા ને પૂછ્યું કે બાપા કેટલા દીકરા મને કે એક નો એક હું કે સેવા કરે કે નહીં મને કે સેવા તો બહુ કરે અત્યારે તો આગળ વધી ગયો હું કે એમ કેમ આગળ વધી ગયો મને કે દરો તો રાતે પગ દાબતો આજ રાતે 12 વાગે ગળા લગીને ભૂગી ગયો મારે કેવું પડ્યું ભાઈ હવે બસ કરી હા પણ આની વાતો નથી મિત્રો ભજન કરવા માટે મળ્યા છે સત્સંગ કરવા માટે મળ્યા છે ત્યારે ઓસમાળભાઈ ને વિનંતી કરીએ પરબતભાઈ ત્યારે પરબતભાઈ હા રાણાવાળાને વિનંતી કરીએ કે એમને રાણાવાયા હા સિદ્ધપુર વાળા એમને વિનંતી કરીએ